जगत ने जाणवा जोईए छे, समजावे बराबर। तो आपणे આગળ સત્સંગમાં એમ પણ કહ્યું હતું કે આ પ્રકૃતિ ને જાણવામાં, એટલે કે ઊંડા ઉતરવા, પ્રકૃતિ પણ તો જગતમાં જ આવી, જગતમાં જ આવ્યું ને, બરાબર? પછી પ્રકૃતિ કયા સનાતન સિદ્ધાંતો ઉપર ચાલે છે એ જાણવાનું છે, કહીએ છે, નોટ ડિટેલ ઇન પ્રકૃતિ। મગનભાઈએ મારું અપમાન કર્યું, કેમ કર્યું, ક્યારે કર્યું, કઈ રીતે કર્યું, શા માટે કર્યું, એમાં ઊંડા જાઓ, એમાં ઊંડા જાઓ, પેલા ક્યારે કર્યું તું, એના પેલા ક્યારે તૂટતું, એમાં ના જશો ઊંડા, એના સનાતન સિદ્ધાંતો માટે જવાનું છે। હા, એ સનાતન સિદ્ધાંતો એ પ્રકૃતિ નથી, એ પ્રકૃતિ ચલાવનારા છે। શું છે એ? પ્રકૃતિ નથી, નેચરલ લો છે, એ નેચર નથી, આ નથી, આ નેચર ને આ નેચર બંનેના નામ એક છે, પણ આ નેચર જે છે એ સહજ છે ને આ અસહજ છે। આ કોઝ ના આધારે ઇફેક્ટ છે, પેલું શાશ્વત છે, લો કેવા છે, આ નેચર જે સહજ છે એ શાશ્વત છે, એના લો પણ કેવા છે, શાશ્વત, પણ એ લો ને ઇફેક્ટ ભોગવનારો એ ટેમ્પરરી છે। આ પ્રકૃતિ આપણી બધી છે ને, એ ઇફેક્ટ ભોગવે છે, પણ એ કેવી છે, પણ લો, જે કર્મ નો સિદ્ધાંત રામ ને લાગુ પડ્યો, જે સિદ્ધાંત કૃષ્ણ ને લાગુ પડ્યો, જે કર્મ નો સિદ્ધાંત મહાવીર ને લાગુ પડ્યો, એ સિદ્ધાંત મને અને તમને છે કે જુદો છે? તો સિદ્ધાંત સનાતન કે ટેમ્પરરી? ને રામકૃષ્ણ મહાવીર ને આપણે બધા નથી ઘેર બેસતી? આ લેવલ નું જ્ઞાન આ વિશ્વમાં કોઈ જગ્યાએ નથી। તમે ચોપડીઓ ખોલી લાવજો, હજાર અલગ અલગ વ્યક્તિઓની, કોઈ જગ્યાએ આ જ્ઞાન નથી, કોઈ જગ્યાએ, સમજાય છે? લાખ જ્ઞાનીઓની પુસ્તક લાવજો, આ જ્ઞાન નથી, આ અમારો મૌલિક અનુભવ છે। શું છે? સ્ક્રિપ્ચરલ એક્સપિરિયન્સ નથી, સમજાય છે? ચોપડી નું બોલતા નથી। આટલું તમે પ્રશ્ન પૂછો ને તો ભલ ભલો આચાર્ય ગચ્છાધિપતિ ને ચક્કર આવી જાય, જવાબ પ્રશ્ન જ ના સાંભળી શકે, જવાબ તો કશું ની વાત, એક કે આટલું બધું પૂછો છો ને એ સમજવાની શક્તિ જોઈએ ને, જવાબ પછી ની વાત છે, તમે પ્રશ્ન પૂછો તો સમજાવો જોઈએ ને, જવાબ સેકન્ડરી વાત છે। આ તો અમે વિચાર્યા વગર જવાબ આપીએ છીએ એટલે નીકળે, વિચારીને નીકળે। પ્રકૃતિ થી ફેરતી બોલો તો પ્રકૃતિ ને પરમાત્મા જુદા છે, ક્રિયા તમે કહો છો એ જડ નો ગુણ છે, જડ નો ગુણ એટલે આપણે બુદ્ધિ, સમજી ગયો, સમજી ગયો, પ્રતિષ્ઠિત આત્મા એ પ્રકૃતિ નો હિસ્સો નથી, એ પરમાત્મા નો હિસ્સો છે, પણ અજ્ઞાન હોય ત્યાં સુધી એ પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ ને ઉભું કરવાનું કારણ બને છે, અને એને જ્ઞાન થાય તો એ પ્રકૃતિ ને સમાપ્ત કરવાનું કારણ બને છે, પણ એની પાસે તો પ્રકાશ છે જ, હા, પણ મૂળ નો પ્રકાશ કઈ રીતે બિહેવ કરે છે, સ્વભાવ દશામાં કે વિભાવ દશામાં, એના ઉપર એના એની પ્રગતિ છે। વિભાવ દશામાં સંસાર વધારવાનું કામ કરે અને સ્વભાવ દશામાં સંસાર સમાપવાનું કામ કરે છે, પણ એ ના હોય તો જીવ પુરુષાર્થ કરી શકે નહીં। શરીર એટલે કે મન વચન કાયા એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય, મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય। તમે એક હમણાં વાક્ય બોલ્યા કે એ પ્રકૃતિ નો ભાગ નથી, એ વસ્તુ બરોબર છે, પણ પરમાત્મા નો ભાગ જોવું નથી,
परमात्मा नो भाग एटले के प्रतिष्ठित आत्मा नो अस्तित्व ज्यां सुधी केवल दर्शन प्रगट थयुं नथी अने छेल्लो अवतार होय नहीं त्यां सुधी एनुं अस्तित्व छे। छेल्ला अवतार मां प्रतिष्ठित आत्मा नुं अस्तित्व ना होय कारण के पुरुषार्थ करवानी जरूर ना डेवलप થયેલો જેવો વિકાસ થયો હોય તેવો ડેવલપ થતો જાય જ્ઞાન લીધું હોય તો હા ના ના લીધું હોય તો થાય અજ્ઞાન માં ડેવલપ થાય ડેવલપ તો થાય જ ને પેલું અજ્ઞાન વધે ને ક્યાં તો જ્ઞાન વધે વિકાસ તો હોય જ એનો ક્યાં પૈસા કમાવાનું જ્ઞાન આવે ક્યાં તો આત્મા અનુભવવાનું જ્ઞાન આવે પણ કઈક તો આવે ને પ્રગતિ કરે છે એને મિશ્ર ચેતન કહ્યું મિકેનિકલ ચેતન નથી કહ્યું આને મિકેનિકલ ચેતન કહ્યું આને શું કીધું એમાં ચેતન નો અંશ નથી ભલે ચેતન સદો આપ્યો અને મિકેનિકલ કીધું અને મિશ્ર ચેતન કીધું માટે એ એનો ભાગ છે ભાગ એટલે પીસીસ નથી એને હાજરીથી ઉત્પન્ન થયેલું સૂર્યનારાયણ ની હાજરીથી જે પ્રકાશ ને ગરમી ઉત્પન્ન થાય છે એ સૂર્યનારાયણ નો ભાગ છે પણ રોજે પ્રકાશ અને ગરમી આપણને આપે છતાંય સૂર્યનારાયણ કન્ઝ્યુમ થતો નથી શું નથી થતો સેમ આત્મા સેમ એનો તમે લાભ લઈ શકો સૂર્યનારાયણ ની હાજરી હોય તો ઉપર સોલાર મૂકી અને એની એનર્જી સેવ કરી અને રાત્રે પણ વાપરી શકો પણ એ ફરિયાદ ના કરે કેમ મને આવો ડબલ ઉપયોગ કરો છો એક તો હું તમને આપું છું પાછો રાતે વાપરો છો મને એવું કેતો આ પ્રતિષ્ઠિત આત્મા મિશ્ર ચેતન છે તો કે જ્ઞાન મિશ્ર ચેતન જ્ઞાન વિધિ આપો છો એટલે મૂળ ચેતન નથી હા સમજાયું મિશ્ર ચેતન છે એના બે જ કામ છે ક્યાં તો પ્રકૃતિ ને ઉભી કરવી અને ક્યાં તો પ્રકૃતિ ને સમાપ્ત કરવી પણ સબ્જેક્ટ ટુ પ્રકૃતિ એટલે મિશ્ર જ કીધું એને અને જો આ ગુણ ના હોય તો એને ચેતન જ કહેવાય એના નજીક આવવાથી ઉભી થયેલી એટલે મિશ્ર ચેતન પ્રકૃતિ એટલે એને મિશ્ર ચેતન કીધું એનામાં આ ગુણ રહ્યો છે ક્યાં તો પ્રકૃતિ ને ઉભી કરવાનો ગુણ અને ક્યાં તો પ્રકૃતિ ને સમાપ્ત કરવાનો ગુણ આ ગુણ ના હોય તો એને ચેતન જ કેવું પડે આપણે પણ અને તો પુરુષાર્થ હોય એક્ટિવ રોલ જ એનો છે આત્મા નો નથી અને શરીર નો નથી મૂળભૂત રીતે જ્ઞાન વિધિ આપો તો તે વખતે એવું કહેવાય છે કે જાગ્રત ભાગ એમાંથી છૂટો પડે છે એટલે કે આ મિશ્ર ચેતન માંથી જ્યાં જળ અને ચેતન એનું મિક્સર છે કે જાગ્રત ભાગ એટલે શું ચેતન ભાગ છૂટો પડે છે એવું કહેવા માંગો છો જાગ્રત ભાગ જે છે ત્યાંથી છૂટો પડે છે અને પ્રતિષ્ઠિત એટલે જાગ્રત આત્મા આપણે એમને કહીએ છીએ તો એ શું ચેતન ભાગ છે કે જે છૂટો પડે છે અને પેલો જળ ભાગ બાજુ પર રહી જાય છે જે મિકેનિકલ તરફ જતો રહે છે જ્ઞાની પુરુષ જયારે જ્ઞાન આપે છે એ જ્ઞાની પુરુષ ને એક રીત છે એ સનાતન સત્ય નથી શું નથી રિલેટિવ સત્ય છે જ્ઞાની પુરુષ જે જ્ઞાન આપે છે મેથડ એ રિલેટિવ સત્ય છે સનાતન સત્ય નથી હવે આગળ વાત કરીએ એ જે જ્ઞાન આપે છે ત્યારે જે છૂટું પડે છે એ શું કે છે અજ્ઞા પ્રજ્ઞા થઈ જાય છે શું થાય છે અજ્ઞા પ્રજ્ઞા થઈ જાય છે અને દ્રષ્ટિમાં જે પ્રકૃતિની માલિકી હતી એની જગ્યાએ પરમાત્માની માલિકી થાય છે શું થાય છે અથવા તો હું પ્રકૃતિ સ્વરૂપ છું એવું માનતો હતો એની જગ્યાએ હું પરમાત્મા સ્વરૂપ છું એવું માને છે આ બિલીફ બદલાય છે શું બદલાય છે બિહેવિયર બદલાતી નથી એટલે જ્ઞાની પુરુષનું જ્ઞાન આપવાની પ્રક્રિયા એ દ્રષ્ટિ બદલવાનો પ્રયોગ છે જે કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધમાં અર્જુનની દ્રષ્ટિ બદલી હતી કોઈ પણ દિવસ કોઈ પણ જ્ઞાનીએ આપેલા જ્ઞાનની પદ્ધતિ પરમેનન્ટ હોઈ શકે નહીં પ્રત્યેક જ્ઞાનીએ મૌલિક હોય કેવી હોય બસ આટલા બધા લોકો ઇન્ટરનેટ ઉપર સાંભળે છે લોકોની દ્રષ્ટિ બદલાય છે એ જ્ઞાન જ છે There is no special method at all. તમને લાગ્યું કે મને ખરેખર આજે ખ્યાલ આવ્યો કે સંસાર શું છે
આત્મા શું છે અને સંસારને પ્રાપ્ત કરવાનો રસ્તો શું છે, આ ત્રણ મળી ગયું. એ જ્ઞાની નું જ્ઞાન, આનાથી વિશેષ જ્ઞાન કોઈ છે જ નહીં. ફેરથી કહું છું, સંસાર શું છે, આત્મા શું છે અને આત્માને પ્રાપ્ત કરવાનો રસ્તો, આ ત્રણ વસ્તુ સમજાઈ ગઈ, એ જ મુક્તિનો માર્ગ. પછી મેથડ ગમે તે હોય, સમજી ગયા. પછી રામે કીધી એ જ મેથડ, કૃષ્ણે કીધી એ જ મેથડ કે મહાવીરે કીધી એ જ મેથડ, એવો જડ માર્ગ હોય પ્રત્યેક જ્ઞાનીઓનો મૌલિક માર્ગ હોય. કેવો હોય? ફક્ત આ બતાવે છે આ ત્રણ જ વસ્તુ, ચોથી બતાવતા નથી. અને ચોથી બતાવે છે બધા બિન અનુભવી, એ ફરેન તમને ફેરવે, એ ચોથી બતાવે, એ ફરે અને તમને ફેરવે. આવો ભાઈ હરખા, આપણે બે સરખા આવું છે. દુનિયા ચલતી હે ચલાને વાલા ચાહીએ, શું કીધું માણસો કે છે ભાઈ